हेलो चेक हेलो हाँ पैसा उधर भेगा कर लियो भाड़ा में बाकी वो ये पाएं अपना छोकरा वो लखे छे अने बाकी ना चाय पानी नो स्टॉल आबाजू ही चालू से तो जे कोई भाइयों ने चाय पीवाए आबू जो जाए बाकी जे कोई ने पैसा लखा हुए मने उसाद कर जो मारी पाएं भूख से वो लखी जाए ये वो नहीं क्या ही उड़ाड़वाज पड़े जे जे को नहीं यथाशक्ति प्रमाण देव हो मैंने जरा घुसवात करजो तारे कहवानू से अदा अजोठो गाम अने विरम भाई मास्तर नाम 1100 रुपया पे बोलो रामा पीरनी जय अजोठो गाम बाबू भाई सोलंकी नाम 100 रुपया टिकर गाम प्रदीप भाई मास्तर नाम 100 रुपया सरोड़ गाम पीठा भाई मास्तर नाम 100 रुपया इके जगवावे એટલે પાછા 1000 દેવાના છે ખુશિયા ગામ અને પ્રકાશભાઈ વાણંદ નામ 200 રૂપિયા એમ સભા તો મેક પર જીવા શેર ને ગુણ તો માંડાભાઈ પાણીવાળા તમારા આજ ગવાય 501 રૂપિયા આપે બોલો રામા પીરની જય માસ્ટર ઉદય હો હો માં કેમ ગરકી ગયા હાલો આ વિધિ પતી જ જાય ભેગી ભેગી બોલ નાખું હા એમ થોડું હાલે આ તમારા ઉપર તો આખો મદાર છે હા આ ક્યાં આયા હો આ બાબુભાઈ સોલંકી ઈ છે હા કેટલા કેટલાનો વધારો કરી દઉં હાલો હાલો પછી આગળ વધશે 900 વધારવાના છે એ અમીરભાઈ અમીરભાઈ તમે વાં જાઓ અરે પ્રદીપ પછી મારે માથામાં સાંભળવું પડે કે ટિકેટ વાળા પાસે તમે લીધા નહી ત્યાં જાઓ કેટલામાં માસ્ટર આવ્યા હા બધાને 1000 બોલવાના છે હા પણ મને ખબર છે એટલે જ તમે બધા ફૂલ પગારમાં છો એક હાફ પગારમાં છો નહીં અને હવે આ છે ને ભગવાન કાકા મેરુભાઈ તમને બધાને કહું હવે છે ને એક એક તમે નક્કી રાખજો કે 2 વર્ષ સુધી આજોઠામાં કાનકોપી નો થવી જોઈએ પછી આ બધા નહીં પતી જાય ને 2 વર્ષ સુધી નહીં થાય એ મારી જવાબદારી હાલો આજ આપી દો ભાઈ 2 વર્ષ સુધી હવે કાનકોપી જ નથી કરવી આજોઠામાં આ રેડી 2 વર્ષ સુધી નહીં ભગવાન કાકા બરોબર ને એટલે આ બધા ઈનો આવે હાલો કે તમારે શિક્ષણ અધિકારી ને પૂછવું જો હે ત્રણેય બધાને માસ્ટર ઉપર લોભિયા બહુ હોય બધી પટલી કાઈ કાઢે ને એ વાર લાગશે એમ તો ભગવાન તમે કાગળ લખો ગોપી ને તેડવાનું તો હું માસ્ટર નો વહીવટ પતાવી આવું ટિકર ગામ પ્રદીપભાઈ ભેટાળિયા હો એમાં 400 નો વધારો કરી અને પ્રદીપભાઈ તરફથી 500 રૂપિયા અને અમારે પીઠાભાઈ સોલંકી એમના તરફથી હો આપ્યા હતા અને પાછા 400 આપ્યા એટલે 500 રૂપિયા એમના તરફથી પણ એકવાર તાળી બજાવો તાળી બજાવો રાજ ખાલી રાજ ભાઈ નાનકડો રાજકુમાર એકવાર તાળી બજાવો એ રાજકુમાર તરફથી રાજભાઈ તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે રામાપીની ભેટમાં બોલો રામદેવજી મહારાજની અને ભાઈ બધાને વિનંતી છે કે ભલે તમે બધા ઉડાડવા ન હો કે નહીં ભલે તમારી યથાશક્તિ મુજબ પણ અટાણે હો 200-500 રૂપિયાની કઈ કિંમત નથી એટલે જરીક મારા બાપા જો હું સ્વાદ કરતા રહેજો અમને ભલે તમે હો 50 હો 200-500 જે આપો પણ જરીક હું સ્વાદ કરતા રહેજો અને માતાઓ બહેનોને ખાસ વિનંતી કે આગળ ગોપીઓ આવી જાય પછી તમને 2 થેલીઓ આપવામાં આવશે એ બધાએ એ થેલીની અંદર રામાપીરના નામ ઉપર ખાલી દોહવી કરીને 2 થેલીયું ભરી દેવાનું છે બધાય માતાઓ બહેનોને ખાસ વિનંતી કે તમે એમ માનજો કે રામાપીરના પાટે દર્શને ગયા હતા અને આ તો 12 બીજના ધણી નકલંગ રામદેવજી મહારાજ ગોપીઓ આવી જાય એ કીર્તન ચાલુ કરે એટલે આપણે બહેનોમાં 2 થેલીઓ આપી દેજો અમીરભાઈ
બે થેલી બહેનોમાં આપી દેજો. રામદેવજી મહારાજની જોલી ફેરવવાની છે, નકર બહેનોને એમ ન થાય કે આ રોયો મારી પાસેથી કંઈ લેવા જ નથી આવતો. ભલે એને 10-20 25 કોઈ હોની ન ખાઈ જાય ભૂલમાંથી તો એ વાંધો નહીં. હા, એટલે એ ધ્યાન રાખજો. હા, અરે ભગવાન, અરે ભાઈ, હા ભગવાન ને વિનંતી કરી કે સરસ મજાનો ગોપીજનોને બોલાવવા માટે કાગળ લખી દો. નાનપણ માં રાધા ભેગા રમતા, અને વળી ભેગા ગાતા ગીત, એ પણ હતી પૂરવ ભવની પ્રી. રાણી રાધા માટે કનૈયા આપણે ભેળા ભણતા, અને જલ્દી ઠાકોર ઠાકોર હતો તું હાવઠો જદી લખી ને એ લખી ન આપતો હું નોટ રે અરે અરે હું સુદામો અને તું સાંભળો ભગવાન આજી કોઈ આ ગોકુળ થી બરસાના ભલે ભલે, આજુ કોઈ આ જોઠા થી બરસાના જા તો હું લખી દો, હું લખી દો કાગળિયો મારા પ્રેમનો, લખી દો કાગળિયો મારા પ્રેમનો, હે કોઈ ગોકુળથી બરસાના
આપણો સુખાનજી એના કામમાં વ્યસ્ત છે, તો બહુ સારા એવા કીર્તન્યા આ વિસ્તારનો જે ગૌરવ ગણી શકાય એવા અમારા હમીરભાઈ ને વિનંતી કરું. આવો હમીરભાઈ થોડીક વાર મારી સામે, એક વાર તાળીઓથી વધાવો ભાઈ આ તમારા વિસ્તારનો ગૌરવ ગણી શકાય એવા અમારા મિત્ર સ્નેહી હમીરભાઈ જે સુંદર મજાના કીર્તન બોલે છે. સૌરાષ્ટ્રની રસધારા ચેનલ ઉપર લાઈવ નિહાળી રહેલા અને અહીંયા જે કોઈ પણ કીર્તન પ્રેમી ભાઈઓ બેઠા છે, ખાસ એમની ઈચ્છાને માન આપી રાગ બહાર માં કાગળ લખી રાધા ને ગોપી જનો ને રાસે રમાડવાનો આમંત્રણ. Yeah.
ઘડીઓ મારા પ્રેમ તો રાધે ગોપીજનો આવતા હોય, ભગવાન કનૈયાનું સ્વાગત કરતા હોય, ત્યારે શું કહેવાય? જીઓ જીઓ હર કે કે તમે આવજો રે, હે રાધે આવજો રે, હે રૂડા આજો ઠારે ગામે, હે મારા કાના ને આંગણીએ લખીએ કાગડીઓ. ખાલી
राधे गोपीजन वल्लभाधीश की, सुखान जी महाराज की। जगदीश भगवान कहियो ने भैया कौरज भाई ने केवा आगड़ी तो सुखो सुखो करता था है ने, जरूरियात पूरी थी गई तायर आवी गयो नी ना इनो वाक नथी हारा हारा वया जाय पीड़ी नास्ती थी शंकर बापा घड़ी क्वार कवरेज भाई ने वया गया था। हे भगवान तमने कहूं हो केम कवरेज नी भाई ने वया गया आगड़ी तो सखो सखो करता था पण सखा अपनी घरे मेहमान पधारा छे एमने आगता स्वागता तो करवी पड़े ने बापू। વેલાસર પાછો આવજે તો કેમ આટલું બધું મોડું કરી દીધું? અરે આ ધંધો કોઈ દી કરાય નહી ભગવાન, મને તેરવા મોકલતા નહી, કારો કંટાળો આવ્યો। ગોઠની ગોઠની ખાડા કે ગાડી નો લેવો સખા, રસ્તો એવો કેમ હતો? ત્યાં સરપંચ હોય 100% ગ્રાન્ટ ઉલારી ગયા, રોડ કર્યો જ નહીં। એટલે ક્યાં બરસાના માં બરસાને બરસાને આઈનું નો કહેવાય, હજી રોકાવાનું છે 3-4 કલાક। અને એ રોજા ખાતો ખાતો ગોપીના ગામમાં પૂગો બરોબર ન્યા જઈ અને તમારો સંદેશો આપ્યો કે ભગવાને આજોઠા ગામમાં અને રામદેવજી મહારાજના સાનિધ્યમાં સરસ મજાની કૃષ્ણ લીલાનું આયોજન કરેલ છે, તો તમારે બધી બહેનોને ત્યાં પધારવાનું બરોબર। તો મને કે મહારાજ તમે ગામમાં શકર મારી આવો તો અમે ત્રણેય બહેનો તૈયાર થઈ જાય, ગામમાં 3 રૂંબાળા કાઢી આવ્યો। પાછો આવ્યો બાયણે ઓટલી બેઠો અને ખરેખર ગામની ભાવના વાતું જવા દો, આજોઠા જેવું ગામ ભાવુક નમ રહ્યો કેમ? ડોક્ટર સાહેબ તમારા ગામ જેવું ભાવના ક્યાંય નમ રહ્યો? અરે અંદર હું તેડવા ગયો ને તો ભાવના ઉભારા મારતી હતી, હા મારું તો અહીં ભરાઈ ગયો આવી ભાવના એ સખા ભગવાન। હા 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 પણ એટલે એવું બધું શું જોયું ત્યાં? અરે જોવાની ક્યાં વાત કરો ભગવાન, હું તો ભાવ વિભોર થઈ ગયો કેમ પણ કેમ એવું થયું? ભાવના એટલે ત્રણ ગોપીઓ ત્યાર થતી હતી ને 33 ગોપા તો ત્યાં સેવામાં હતા, રૂમ આખો ભર્યો હતો અને એ ભગવાન ગામ સમજુ હું બાયણે બેઠો હતો ને હોટલી, બે જણા જાય ને ત્યાં 4 જણા આવે, 4 જણા જાય ને ત્યાં 8 જણા, અજાણ્યો માણસ દેખીને આમ લેવા માંડે અને એવી પૂછપરછ કરે, એ ભાઈ કેને ન્યાય આવ્યા, કેનું કામ છે, હું બે ગયા, એવી પૂછપરછ કરે ને કે વાતું જવા દો। પણ સખા ગામની અંદર તારા જેવો કોઈ અજાણ્યો માણસ પ્રવેશ કરે તો એની પૂછપરછ કરવી આ બધા ગામજનોની ફરજ છે। એમને ન્યા હું ગોપીઓને તેડવા ગયો તો કે કૃષિ સહાયના ફોર્મ ભરવા ગયો તો એટલે 2-2 હજાર વાળા બહુ પૂછપરછ કરીને પછી મારા મગજની કમાઈને છેટકી। અચ્છા મેં કીધું આ ઘડીકમાંથી તૈયાર નહીં થાય, મોડું થઈ ગયું, આ બધા ટીંગાઈ રહ્યા છે, કેમેરા બધાય નામણા છે કે કોણ આવ્યું છે કોણ આવ્યું છે, અને આમ મગજ છેટકો પછી રૂમમાં જઈને બાવળા પકડીને ફગોરિયો કર્યો, 1-2 ગોપી તો ગોથા મારી ગયું, જેવા બાવળા પકડીને ફગોરિયો કર્યો ને તમારી સાઈડના 2 ગોપીઓ ત્યાર હતા બરોબર, આની કોને આ સંપક લતા આ સિબલા મોઢાવાળી હજી ત્યાર થતી, જયારે મેં કીધું ઉતાવળ રાખ મોડું થઈ ગયું તો એ ઘડીકમાંથી ત્યાર ન થાય ભગવાન। પછી મેં ઘડિયાળમાં જોયું કે 12:15 ગયા, કાલ આ લોકો 3 વાગ્યા સુધી જાગ્યા હતા એ મને ખબર હતી, અને અમુક 12:15 ને હવે આનાથી મોડું થાય તો ભગવાન મને ખીજા હે કે આ લીલામાં કેમ મોડું થયું, અને પછી છે ને મેં કીધું ભગવાનનો ઠપકો સાંભળો એના કરતા હાલ એને મદદ કરાવું, પછી એને મદદ કરાવવા ગયો। ઓય સખા, હા સખા ગોપીજનો એટલે કે બાયુ માણસ તૈયાર થતા હોય હા, એમાં તું વળી શું મદદ કરી શકે? એ મગવે લઈ આવી દો, શું મગવતા હતા? દાંતિયો લઈ આવો અને ફેવિકિક હું ફેવિકિક તો એમાં ન જોઈ, બોરો પ્લસ લઈ આવો અને ફેરન લવલી લઈ આવો અને આ બધું છે ને ડોક્ટર સાહેબ,
તાજે તાજા લગ્ન થયા હોય એટલે ઘેરે જાવ એટલે પોરહ માતો ન હોય. હા તમે જાઓ એટલે કબાટ જ બતાવ્યા કરે, જો મારા મિસિસ આલી એવા છે આલી. એક ખાનામાં નવે નવે ઇસ્ત્રી કરેલી જોડું હોય, એક એક ખાનામાં તમે જોવો તો બોરો પ્લસ ને ફેર એન્ડ લવલી ને હે બોડી લોશન ને એવી બધી સેન્ટ બેન્ટ ને રાડો ને બધું હોય, અને એની ઘેર પાછા પાંસક વર્ષ કરી જાઓ તે કબાટ ખોલે તો એક કોર એને કુકડાઈ ગયેલા લુગડા પહેર્યા હોય, ઓલા ખાનામાં જવું તો એમાં પડી હોય મૂવ ને ઝંડુ બામ ને માથાની ટીકળ્યું શરદી ટીકળ્યું મૂવ ને ઝંડુ બામ. અને એ કબાટ નો એ જ હોય એટલો ફેર પડી જાય. અને આ બધું છે ને આ બધોય ઓલો ગલત છડાવે અટાણ ક્ષેત્ર એમ જ જાય ને છોકરા, વધારે છૂટા છેડા ને કેસ થતો તો આ ગલત નહીં છે બી. આપણે જોવા જઈએ તો અઠવાડિયું પહેલાં ગલેટ ચડાઈ આવે, પછી જેમ ગલેટ ઉખડતો જાય એમ ઓરિજિનલ કલર પકડાતો જાય. એ બધો ગિલેટ પ્લાસ્ટર ઉખડે પછી ખબર પડે કે આપણા ભાઈ તો આ છે. આપણે જોઈ આવ્યા તો શ્રીદેવી પણ નીકળી તો હેડંબા. હા પછી ખબર પડે. હા મારો એક મિત્ર છે સમજી ગયા, આમ હમણાં એક દી એવો પ્રશ્ન બીનો, મારો એક મિત્ર છે ને એ ઓલા હાર્ડવેરની દુકાને ઘૂસી ગયો. હા હાર્ડવેરની એને કંઈ જોઈ જેવો તેવો બોર્ડ વાંચી ને હાર્ડવેરની દુકાને જઈને કે 250 ગ્રામ ખમણ આપો, અને ઓલાનું મગજ છેટ કોઈ લાય કે બુદ્ધિ વગરના અહીંયા સૂકું મળે ખીલા મળે ઓલા ધ્રોબા મળે વારા મળે, એ કે અહીંયા ખમણ હોય જરી કે જોઈ જોઈને આવતા હોય તો અટાણાના પોરમાં શું દીકે, એ કે બોર્ડ વાંચીને આવતા હોય તો ઓલો હમો કે એ કે નહીં વાંચો હોય બોલ એમને ઘૂસી ગયા છું, એ કે લખ્યું કાનજી ખમણ, ઓલો કે કાનજી ખમણ નથી કાનજી લખમણ છે હાલા. એટલે ભગવાન જેવા આમ તમારી બીક લાગી ને પછી મેં મદદ કરવા ગયો, જેવી મદદ કરવા ગયો ને તો બધા શિંગાર થઈ ગયા હતા. બરોબર એક વસ્તુ બાકી હતી. શું બાકી હતું? ઓલું લાલ લીટો કરવાનું. શું? ઓલો લાલ લીટો ન કરે, કોઈ લાલ કરે ને કોઈ બીલું કરે ને, જેમ પતિદેવ બદલે એમ લીટો બદલે. પેલા પતિનો લાલ લીટો હોય બીજા પતિનો બીલું હોય, પછી છેલ્લે બહુ અવસ્થા થઈ જાય ને બદલે તો કાળો લીટો હોય. એટલે એ લાલ લીટો કરવાનું ભૂલાઈ ગયું હતું. પછી મદદ કરવાની મદદ કરવા એક આથી બાફડું ફેંકડું અને બીજા આથી ટેબલ ઉપર જોઈને તો કંકુન ડબી પડી હતી, પછી મેં ઝડપ ઝડપમાં લાલ લીટો મેં કરતી તો નીકળવાનો જાત. અરે સખા કાંઈ એમાં શું તમે, અરે એમાં નિહા હું નાખો એમની કોકને ઘેરે ગયા હોય તો આપણે બને એટલી મદદ તો કરવી જોઈએ, નકર આપણી માણસા હું એમ કહું. પણ સખા આવી મદદ ન કરવાની હોય કા એમાં આપણે શું કરી નાખ્યું? સખા પેલા તો એને લાલ લીટો ના કહેવાય, તો એને સખા શેથીમાં સિંદૂર પૂર્યું કહેવાય. હા શેથીમાં સિંદૂર. હા અને એમ ગમે એનાથી શેથીમાં સિંદૂર ન પૂરાય. એ શેથી કહેવાય પાથી કહેવાય? સખા પાથી પણ કહેવાય અને શેથી પણ કહેવાય. ઓય પાથીનો સિંદૂર રૂપારું નો લાગે, શેથીનો સિંદૂર એમ બોલી. અને સખા એમ તારી જેમ ગમે એનાથી શેથીમાં સિંદૂર ન પૂરી શકાય, તો જેની સંગાથે ચોરીના ચાર ફેરા ફેર્યા હોય ને માત્ર ને માત્ર એક જ વ્યક્તિને અધિકાર છે સખા, એક જ વ્યક્તિ શેથીમાં સિંદૂર પૂરે એમ ગમે નાથી ન પૂરાય. એટલે ચોરી કરીને ફેર્યા હોય, લા ચોરી કરીને ફેર્યા હોય એ નહીં ચોરીના ચાર ફેરા. તમે ઓલી ચોરી નું કયો? કઈ ચાર થાંભલ્યું નો માંડવો ખોલ્યો હોય, ફરત્યું હાળ્યું વીટ્યું હોય, વૈશમાં મોટો બધો ભડકો કર્યો હોય. સખા ભડકો ના કહેવાય, અગ્નિ દેવતા નું પ્રાગટ્ય કહેવાય. ગોર બાપા સાઈડ માં પડ્યા હોય, આસન લગાવીને બિરાજમાન થયા હોય, ભાઈ મોયરેલા જતા હોય, 7-8 ફૂટ નું ઢોરું રાંધવું બાંધ્યું હોય, વળી પાછો સખા એને રાંધવું નહીં પણ વરમાળા કહેવાય. પણ ભગવાન અમને ખબર છે વરમાળા કહેવાય, તું કેમ રાંધવું બોલે? પણ અટાણે જુગ ફરી ગયો, એટલે જે આપણા બાબા બાપા ને બાપા ને એના વખત માં જે જૂનવાણી હતા ને એને વરમાળા એવું કહેવાતું, કારણ કે એ વરમાળા ને સમજતા કે આને આનો નિભાવ કેમ કરવો. અટાણે એને રાંધવું કહેવામાં આવે. એવું કેમ? અટાણે એને તમને ખબર નહીં, ભગવાન ની મેડમ વાહે આયેલા આવતા હોય ને તૈયે છે ને જોવાનો જ હતા, બાપા જોઈ આવતા ને એ કબૂલ કરી લેતા અને વર્ષો સુધી સંબંધ તૂટતા નહીં. અટાણે 7 વાર જોઈ આવે ને તોય નક્કી ન હોય, એટલે એને રાંધવું એટલા માટે કે વાહે મેડમ આયેલા હોય તો શું કહેતા હોય ખબર છે? શું કહેતા હોય? મનમાં એને બધી ખબર તો હોય જ અટાણે. આ અટાણે તો ફોનના વ્યવહાર થઈ ગયા એટલે એ મનમાં કહેતા હોય, તું તારે મોજ કર, આ સૂટે ભાડેલી એવો છે, ઘરનું હિવરાયું નથી, ફટાક્યા બાકી લેવો, ગાડીઓ બધી દોસ્તારોની છે, પીઘા ગીરવી મૂકીને ઘુમરા ફરવા આવ્યો છે, બધી મને ખબર છે, પણ મારા બાપની આબરૂ છે એટલે હું અઠાણે કંઈ બોલતી નથી, તું જેમ કે એમ કરીશ, તું ધીમો આલીશ તો હું ધીમી આલીશ, તું ઉતાવળો આલીશ તો હું ઉતાવળી આલીશ, તું ખેતલિયા બાપાને પગ અડાય તું હું અડાડીશ, પણ આ બધો 15
15 દિનો મામલો છે, 15 દિ જાય ને હોલ મોદી થઈ જાય, એટલે જેમ ગદપ વાહે બકરી આવે એમ તો તું મારી વાહે ન આવે તો કહી જાય, એટલે આને રાંધવું કહેવાય ભગવાન. સમજી ગયા તમે? હા સર. આપણી વાત ખોટી ન હોય એનો કઈક પાછળ મર્મ હોય. આ અટાણાને તો આધુનિક સિસ્ટમ થઈ ગઈ છે, બાકી જૂનવાણી જે છે, આપણા જે રિવાજો છે, એ તો જે આ વડવા હોય જે નિભાવવાની આપણી તાકાત નથી, આપણે નિભાવીએ ગયો આ વડીલો એ નિભાવ્યા. હા પણ સખા, આમાં નાના નાના છોકરાઓ દાંત કાઢ્યા, મોટાઓ કોઈ ના કાઢ્યા, એ ન કાઢે કેમ? એ રાંધવામાં આવી ગયા.